મહેસાણા જિલ્લાના રાજકીય અગ્રણી અને કોલેજ સંચાલક કિરીટ પટેલ પોતાના વતન રણીલામાં આવેલી સરસ્વતી મહિલા કોલેજ કેમ્પસમાં પોતાના જ મકાનમાં સુસાઇડ નોટ લખી કડેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. કિરીટ પટેલ મહેસાણા જિલ્લામાં પંચાયતમાં પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલમાં મહેસાણા અર્બન બેંકમાં ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા હતા, પરંતુ કિરીટ પટેલ સાથે રૂપિયા 2.40 કરોડની છેતરપિંડી થઈ હોવાથી સ્થાનિક પોલીસ અને સંસદ સભ્યને પણ રજૂઆત કરી હોવા છતાં ઠગાઈ આચરનારો સામે કોઈ જ કાર્યવાહી કરવામાં ના આવી હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ કરાયો છે. કિરીટ પટેલે પોતાની સુસાઇડ નોટમાં નિલેશ ત્રિવેદી, હરીશ ગુપ્તા, અભિષેક શુક્લા, કૃપા શુક્લા અને અમીબેન જોશી સામે ચીટિંગ કર્યાનો આક્ષેપનો ઉલ્લેખ કરાયો છે. તો વળી પોલીસની રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી હોવાથી અંતિમ પગલું ભર્યું હોવાની સાથે પરિવારજનોની માફી પણ સુસાઇડ નોટમાં માંગી છે. મહેસાણા એચબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર રંજીતસિંહ વાઘેલા સાથે. મહેસાણા અર્બન બેંક કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટરનો આપઘાત. કિરીટભાઈ પટેલ રણેલાએ કર્યો આપઘાત. 2.40 કરોડ રૂપિયા ફસાઈ જતા કર્યો આપઘાત. 5 શખ્સના નામ લખી કર્યો આપઘાત. નિલેશ ત્રિવેદી ઇન્દોર, હરીશ ગુપ્તા દિલ્હી, અભિષેક શુક્લા અમદાવાદ, કૃપાબેન શુક્લા અમદાવાદ, અમીબેન જોશીએ છેતરપિંડી કરતા કર્યો આપઘાત. સુસાઇડ નોંધમાં 5 શખ્સોના નામ આવ્યા સામે. સુસાઇડ નોંધમાં 5 શખ્સો સામે લગાવ્યો આરોપ. સુસાઇડ નોંધમાં લોકોની પાસેથી બાકીની રકમનો પણ કર્યો ઉલ્લેખ. મારા મોટાભાઈ કિરીટભાઈ પહેલાલભાઈ પટેલ એ સામાજિક આગેવાન હતા, અર્બનના ડિરેક્ટર હતા. એમનું અત્યારે મૃત્યુ થયું છે, સુસાઇડ કર્યું છે અને એમને સુસાઇડ નોટ પણ લખી છે. અત્યારે પોલીસની કાર્યવાહી ચાલુ છે. અમે પેનલ ડૉક્ટરથી પીએમ કરવાની માગણી કરેલી છે અને ખરેખર જે આ ઘટનામાં સંડોવાયેલા હોય એમને કડકમાં કડક સજા થાય એવી અમારી અને અમારા ફેમિલી વતીથી ખૂબ લાગણી છે. અમને ખૂબ દુઃખ છે, પણ અમે જે દોષી થશે એને છેલ્લા શ્વાસ સુધી કાયદાકીય લડીને અને અમે છોડવાના નથી.